সো লেটস স্টার্ট টুডে সেশন। আজে আমরা ইউনিট 3 প্রজেক্ট সেটআপ প্ল্যানিং যে লাস্ট সাব টপিক ছে দ্যাট ইজ সিলেকশন অফ লোকেশন এন্ড লেআউটস, এনি বিষয়ে আমরা ডিসকাশন করবো। তো সিলেকশন অফ লোকেশন বিষয়ে আমরা পেলি পেলা ডিসকাশন করছো। তো আ সেনো লোকেশন ছে তোমার প্ল্যান্ট, তুমি যে তোমার এন্টারপ্রাইজ স্থাপবা ইচ্ছো হো એ કઈ જગ્યાએ સ્થાપવું બરોબર, તો એનું સિલેક્શન ના પેરામીટર્સ, એના ફેક્ટર્સ ક્યાં હોય એ આપણે ડિસ્કસ કરવાના છે। તો કોઈ પણ બિઝનેસ હોય એની સ્થાપના બરોબર ક્યાં સ્થળે કરવી તે બિઝનેસ એક્ટિવિટીનો એક ખૂબ જ મહત્વનો પરિબળ છે, અને તેની સાથે કેટલીક વાર સફળતા અને નિષ્ફળતા જોડાયેલી રહે છે બરોબર। તમારું યોગ્ય સિલેક્શન, પ્લાન સિલેક્શન હશે અથવા તો પ્લાન સિલેક્શન નું લોકેશન યોગ્ય જગ્યાએ હશે તો બિઝનેસ નો ગ્રો થવાના ચાન્સીસ ખૂબ વધારે હશે, અધરવાઇઝ ઇટ લીડ્સ ટુ લોસ ઓલસો। તો ધંધાનું સ્થાન, પ્રોડક્ટના ઉત્પાદન ખર્ચ અને ડિસ્ટ્રીબ્યુશન ખર્ચ વચ્ચે સીધો સંબંધ ધરાવે, અને એક અંદાજ પ્રમાણે યોગ્ય સ્થાન પસંદગી દ્વારા તમારી જે કોસ્ટ છે એમાં 10% જેટલો ઘટાડો તમે કરી શકો। તો આમ જે સિલેક્શન ઓફ લોકેશન છે ધેટ ઇઝ ધ મેઇન ફેક્ટર ટુ એસ્ટાબ્લિશ એની એન્ટરપ્રાઇઝ। નવ ધંધાકીય એકમની જે સ્થાન પસંદગીના જે આધુનિક વલણ છે, જે આધુનિક એટલે એડવાન્સ સ્ટ્રેટેજી છે, એની અંદર પરાવિસ્તાર જેને કહીએ ને આપણે, પરાવિસ્તાર એવો વિસ્તાર છે કે જે સિટીમાં ન કહેવાય અને ગામડામાં પણ ન કહેવાય બરોબર, અને એ પરાવિસ્તાર જે હોય એ સિટીની એકદમ નજીક આવેલો હોય, સિટી થી એકદમ જોડાયેલો હોય એવો વિસ્તાર, અથવા તો ઉપનગરો અથવા તો પછાત વિસ્તારને પસંદ કરવામાં આવે છે। શું કામ? કારણ કે ત્યાં આગળ ગવર્મેન્ટના જે લાભો છે એ બહુ બધા મળતા હોય છે। તમે કોઈ સિટીની અંદર એન્ટરપ્રાઇઝ સ્થાપો અને ગામડાની અંદર એન્ટરપ્રાઇઝ સ્થાપો તો એમાં ઘણો બધો ફરક હોય છે ટેક્સને રિલેટેડ, રાઈટ? તો એને ધ્યાનમાં રાખીને પરા વિસ્તાર જે છે અથવા તો પછાત વિસ્તાર જે છે એને પસંદગી આપવામાં આવે છે। તમે ખ્યાલ હશે કે આપણે દહેજ ગામ છે બરોબર, તો દહેજ ગામ જે છે એ સાઈડ બધા કેવું છે, પછાત વિસ્તાર આવેલો છે બરોબર। તો ત્યાં આગળ તમે જોશો કે ખૂબ બધી ઘણી બધી બધી ફેક્ટરીઓ જે છે બરોબર એ એનો વિકાસ થયેલો છે। એવી જ રીતે અમદાવાદમાં નરોડા, ઓઢવ, વટવા એવા વિસ્તાર જે છે કે ત્યાં નાના નાના ઉદ્યોગો ખૂબ વિકસ્યા છે, તો આ બધા પરા વિસ્તારો છે। એક સમયે જે છે એ અમદાવાદની બહાર કહેવાતા બરોબર, પણ ધીમે ધીમે થતા એક્સપાન્શન થતા સિટીનું આ બધા જ વિસ્તાર જે છે એ હવે અમદાવાદ સિટીની અંદર આવી ગયા છે। એટલે જ્યારે જ્યારે એ બધા વિસ્તારોનો વિકાસ થવાનો હોય ત્યારે એ કેવા પરા વિસ્તાર કહેવાય, તો વટવા જીઆઈડીસી, ઓઢવ જીઆઈડીસી, નરોડા જીઆઈડીસી, તો આ બધા કેવા છે એક સમયે અમદાવાદની બહાર હતા બરોબર। આ બધા ગામ છે રિયલી, નરોડા એક ગામ છે, ઓઢવ એક ગામ છે, વટવા એક ગામ છે, પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ નાવ ઇટ ઇઝ કવર્ડ બાય ધ સિટી ઓનલી, રાઈટ? તો આવા પરા વિસ્તારોમાં શહેરની નજીક હોવાથી પ્રોડક્ટનું માર્કેટિંગ સરળતાથી થઈ શકે, તેમ તે જ પ્રમાણે ભરૂચ નજીક અંકલેશ્વર છે, વડોદરા નજીક હાલોલ છે, અમદાવાદ નજીક કડી, કલોલ, સાણંદ, બાવળા, ચાંગોદર, તો આ બધા જ વિસ્તારો જે છે એ ત્યાં આગળ તમે જોશો તો ખૂબ બધા ફેક્ટરીઓ જે છે એ એસ્ટાબ્લિશ થઈ છે। કારણ કે આનું કારણ શું? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલા પછાત વિસ્તારમાં તેનો સમાવેશ થાય છે બરોબર, અને આ વિસ્તારમાં શરૂ કરવામાં આવેલ ઉદ્યોગોને સારી એવો આર્થિક સબસિડી મળે અથવા તો અન્ય રાહતો પૂરી પાડવામાં આવે છે, રાઈટ? એટલા માટે આવી જે વસાહતો છે, આવા આવા જે ટેરિટરીઝ છે ત્યાં આગળ બિઝનેસનું ગ્રો વધારે થાય છે, અને ગુજરાત જીઆઈડીસી જે છે, ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા સ્થાપિત ઔદ્યોગિક વસાહતોમાં પણ પ્રાદેશિક સમતોલ વિકાસનો રાષ્ટ્રીય ઉદ્દેશ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરે, એટલે આવી જીઆઈડીસી જે છે બરોબર એના દ્વારા પણ આ ઉદ્દેશ જે છે એ પૂરી પક્વ થઈ શકે છે। આમ ધંધાકીય એકમની સ્થાન પસંદગી એ ઉદ્યોગ સાહસિકની દૃષ્ટિએ એક મહત્વનો નિર્ણય બની જાય છે, અને દરેક ઉદ્યોગ સાહસિકે વ્યાપક દ્રષ્ટિકોણથી અને ફોરકાસ્ટથી દૂરદર્શીપણું એને આધારે એનો નિર્ણય કરવો પડે,
બરોબર, એનું પ્રિડિક્શન કરવું પડે. અને સ્થાન પસંદગીનો નિર્ણય છે એ ત્રણ તબક્કાવાર પેરામીટર્સ પર આધાર રાખે. ફર્સ્ટ ઇઝ સિલેક્શન ઓફ રીજન એટલે ટેરિટરી, બીજું છે સિલેક્શન ઓફ લોકાલિટી, અને થર્ડ વન ઇઝ સિલેક્શન ઓફ સાઇટ. આનું ડિટેલ ડિસ્કશન છે આપણે આગળ કરશું, રાઈટ? સો નાવ ધ કન્સેપ્ટ એન્ડ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ કન્સેપ્ટ ઓફ સિલેક્શન ઓફ લોકેશન. તો એના માટે પ્લાન્ટ લોકેશન એટલે શું? તો ઇક્વિપમેન્ટ, યંત્રો, રો મટીરિયલ્સ, હ્યુમન મેન પાવર, પ્લાન્ટ અને કર્મચારીઓની જે સર્વિસ, એ પ્રકારે તમારે એસ્ટાબ્લિશ કરવી પડે કે જેથી પ્રોડક્ટ અને સર્વિસીસ જે હશે તેનું ઉત્પાદન કાર્યક્ષમ રીતે થઈ શકે. તો સામાન્ય રીતે કોઈ પણ પ્રોડક્શન એક્ટિવિટી માટે જરૂરી બનતા ઇનપુટ્સ ને એક સ્થાને એકત્રિત કરીને પ્રોડક્શન એક્ટિવિટી જે છે એ થતી હોય છે. તો પ્રોડક્શન કાર્યની અંદર જે અનિવાર્ય બનતા આવા જે સાધનો છે તેને એક સ્થળે એકત્રિત કરીને અથવા તો જ્યાં નજીકમાં તે લભ્ય હોય, તે અવેલેબલ હોય તેવા સ્થાને આ એકમની સ્થાપના કરવાથી પ્રોડક્શન એક્ટિવિટીમાં કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ આવતું નથી. એવી જ રીતે જે લોકેશન છે એ પ્રોડક્શન કાર્યની અનુકૂળતાઓ સાથે જે પ્રોડક્ટ તૈયાર થાય છે તેની સાથે અથવા તો એની માર્કેટિંગના જે પ્રશ્ન છે એને પણ ધ્યાનમાં રાખીને એનું સિલેક્શન કરવું પડતું હોય છે. તો નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન. તો કોઈ પણ ફેક્ટરી હોય એના ઇક્વિપમેન્ટ, માલ સામગ્રી, એના કર્મચારીઓ અને પ્લાન્ટની સેવાઓ જેવા સાધનો એટલે કે જે ઇનપુટ્સ છે એનું કેન્દ્રીકરણ કરવાની જરૂર પડે. કેન્દ્રીકરણ એટલે કે એ એક જગ્યાએ અવેલેબલ હોય એવી વ્યવસ્થા ગોઠવવી. તો આ પૈકી જે રો મટીરિયલ્સ લાવવા અને તૈયાર માલને ડિસ્ટ્રીબ્યુટ કરવા તથા જે કર્મચારીઓ હોય છે તેની પાછળ ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ જે છે એ થતો હોય છે. તો લાંબા ગાળાના અનુસંધાને આ ખર્ચમાં ઘટાડો થાય તેવી રીતે સ્થાન પસંદગી કરવું પડે. અને ઉત્પાદન ખર્ચ એટલે પ્રોડક્શન કોસ્ટની અંદર જો વહન ખર્ચનું પ્રમાણ એટલે કે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટનું પ્રમાણ જો ઊંચું હોય તો તેવી પરિસ્થિતિમાં આ નિર્ણય જે છે એ મહત્વનો બની જાય છે. તમે જોયું હશે કે ઘણી ફેક્ટરી જે છે એ સિટીની બહાર હોય, થોડી આમ સિટીમાં કહેવાય પણ આમ સિટીની બહાર હોય, તો એ કર્મચારીને લાવવા લઈ જવા માટે તમારે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરવી પડે, કારણ કે એ સિટીથી 8-10 કિલોમીટર દૂર હોય. બરાબર, તો એની તમે જોયું હશે કે કંપનીની બસ છે એ કર્મચારીને લાવવા મૂકવાનું કામ કરતી હોય, તો એની માટે ખર્ચો કરવો પડે, રાઈટ? કોઈ પણ એન્ટરપ્રાઇઝ શરૂ કરો તમે ત્યારે તમે કોઈ એક તમારો મંતવ્ય મૂકો, બરાબર, કોઈ પણ એક આવું આપણે કરવું જોઈએ, તો એની પાછળ છે ને કોસ્ટ છુપાયેલી છે. કોઈ પણ કાર્ય મફતમાં ફ્રી ઓફ કોસ્ટમાં થતું નથી, એની પાછળ તમારે કંઈક તો ખર્ચ કરવો જ પડે. તો એ બધા જ ખર્ચને ધ્યાનમાં રાખીને તમારે નિર્ણય લેવો પડે. એ જ રીતે તમારો રો મટીરિયલ્સ જે છે એ ક્યાંથી આવે છે, તમારો તૈયાર માલ જે છે એ ત્યાંથી બજાર કેટલું દૂર છે, એ બધા પેરામીટર્સ ધ્યાનમાં રાખીને પ્લાન્ટ લોકેશન સિલેક્ટ કરવું પડે. એ જ રીતે કાચા માલનું સ્થાન નજીક હોય તો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટમાં ઘટાડો ઉપરાંત સમયસર ઝડપથી કાચો માલ પણ મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઈ શકે. તો જ્યારે રો મટીરિયલ વધુ પડતા સ્ટોકમાં કરવા પડતા જે નાણાકીય રોકાણ છે એમાં ઘટાડો થઈ શકે. એટલે કે તમારે બહુ બધું રો મટીરિયલ્સ જોતું હોય તો રો મટીરિયલ્સ જે અવેલેબલ હોય ત્યાં પ્લાન્ટ સ્થાપવો જરૂરી છે, બરોબર? નહીતર શું કરવું પડે, જો એવું ન કરો તમે તો શું થાય કે તમારે રો મટીરિયલનો સ્ટોક કરવો પડે, બરોબર, જેથી કરીને જે ટ્રાન્સપોર્ટેશનની અંદર કોઈ પણ જાતના નો ડીલે ન થાય. ડીલે થયો હોય તો પણ તમારા સ્ટોક જે છે એ પૂરતો હોય જેથી કરીને તમારું પ્રોડક્શન જે છે એ અટકી ના પડે. તો જ્યારે રો મટીરિયલ ખૂટી પડવાને કારણે જે છે એ જે પ્રોડક્શન લોસ અથવા તો જે પ્રોડક્શનનો જે પ્રવાહ હોય એ ખોરવાતો નથી, અને તમે જે કસ્ટમરને ડિલિવરી ટાઈમ કમિટ કર્યો હોય તે ટાઈમે તમે છે એ પ્રોડક્ટ છે એ તમારી સેલ કરી શકો અથવા તો પહોંચાડી શકો. તો એના માટે એક બહુ નવો કન્સેપ્ટ અથવા તો બહુ જ હાલમાં જે પોપ્યુલર કન્સેપ્ટ છે દેટ ઇઝ જસ્ટ ઇન ટાઈમ, જેને આપણે જીટ કહીએ છીએ, જે આઈ ટી, જસ્ટ ઇન ટાઈમ.
એનો અર્થ શું થાય કે જે માલ જે છે બરોબર અથવા તો જે રો મટીરિયલ્સ છે એની જરૂર આજે પડવાની હોય તો એ આજે જ કંપનીમાં આવવું જોઈએ બરોબર. જે રો મટીરિયલ્સની જરૂરિયાત 5 દિવસ પછી પડવાની હોય તો એ રો મટીરિયલ્સ 5 દિવસ પછી જ કંપનીમાં આવવું જોઈએ, જેથી કરીને તમારે એનો સ્ટોક કરવાની જરૂર પડે નહીં. તો આવી વ્યવસ્થા ગોઠવવી પડે તમને. એની માટે છે ને વેરહાઉસ પણ બનાવવો પડે, રાઈટ. માનો કે કોઈ મારુતિ કંપની છે, તો મારુતિ કંપની જે છે બરોબર એ હરિયાણામાં આઈ થિંક કે હૈદરાબાદમાં આવેલી છે બરોબર. તો ત્યાં આગળ શું હોય કે એ મારુતિ કંપની જે છે એ તો મારુતિ કાર એસેમ્બલ કરે છે. તો હવે એ તો એક દિવસમાં લોટ્સ ઓફ કાર્સ જે છે એનો પ્રોડક્શન થતું હોય બરોબર. તો એ કાર એસેમ્બલ કરવા માટે ઘણા બધા રો મટીરિયલ્સનો અથવા તો ઘણા ઘણા બધા ઇક્વિપમેન્ટ, કારમાં જેટલી વસ્તુ જોઈતી હોય એ બધી જ વસ્તુ ત્યાં અવેલેબલ હોવી જોઈએ. હવે જો એ એટલી બધી વસ્તુ અવેલેબલ માટે સ્ટોકનું અરેન્જમેન્ટ કરે તો એની કંપનીમાં છે ને એસેમ્બલી કરવા કરતાં સ્ટોક વધી જાય. એટલે તો કારનું પ્રોડક્શન કરવા માટે જે જગ્યા જોવે બરાબર, સ્ટોકને રો મટીરિયલ્સને મૂકવા માટે એ બહુ બધી વધી જાય. તો ઈ એણે ઈ કેવું કરે કે ઈ એના સપ્લાયરને એમ કે તમારે મને જો આજે સપોઝ 7 તારીખે સવારે 10 વાગે આટલા પાર્ટ્સની જરૂર છે તો એટલા પાર્ટ 7 તારીખે સવારે 10 વાગે જ મળવા જોઈએ એને બરાબર. જો એવું કમિટમેન્ટ કસ્ટમર અથવા તો એના સપ્લાયર આપે છે તેની જ સાથે બિઝનેસ કરશે, બાકીની સાથે બિઝનેસ નહીં કરે બરાબર. તો શું કરવું પડે એની માટે? તો એની માટે માનો કે આપણે જે છે એ મારુતિને સપ્લાય કરીએ છીએ કોઈ કાસ્ટિંગ પાર્ટ્સ, તો આપણે મારુતિની ફેક્ટરી જ્યાં મારુતિનું એસેમ્બલિંગ થાય છે મારુતિ કારનું, એની એ કંપનીની બહાર વેરહાઉસ રાખવો પડે અને આપણે આપણો માલ એ વેરહાઉસમાં મૂકવો પડે બરોબર. પછી ત્યાંથી ખાલી ફક્ત એનો એસેમ્બલી લાઇનનો જે એન્જિનિયર હશે ને એ ફોન કરશે વેરહાઉસમાં કે આજે 10 વાગે 100 પાર્ટ્સની ડિલિવરી તમે કરી દો, એટલે જે વેરહાઉસમાં આપણો માણસ હોય ત્યાં 100 પાર્ટ્સ દઈ આવે. તો આ જે કન્સેપ્ટ જે છે એને કહેવાય જસ્ટ ઇન ટાઈમ બરોબર. જે વસ્તુ જ્યારે જોવે ત્યારે જ મળે બરોબર, તો એને કહેવાય જસ્ટ ઇન ટાઈમ. તો આવું જ્યાં થતું હોય, આવી પોસિબિલિટી જ્યાં થઈ શકતી હોય તો એવા સ્થાનનું પસંદગી જે છે એ કરવું પડે. એ જ રીતે બજારની નજીકતાને કારણે, બજાર એટલે માર્કેટ જે છે એ નજીકતા હોય તો તૈયાર માલ છે ઝડપથી બજારમાં પહોંચી જાય છે. તો આ પરિબળને કારણે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે વધુ પડતો, જે સ્ટોક જે તૈયાર માલનો જે સ્ટોક જે છે આપણે કરવો પડે બરોબર, એ જરૂરી બનતો નથી. અને જ્યાં એક જ પ્રકારની પ્રોડક્ટનું ઉત્પાદન અલગ અલગ ફેક્ટરીમાં કરવામાં આવતું હોય, જેમ કે સિમેન્ટ બરોબર, જેમ કે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે, તો ત્યાં આગળ જે લોજિસ્ટિક મેનેજમેન્ટ છે એના દ્વારા તૈયાર માલ જે છે ઓછા ખર્ચે અને ઝડપથી બજારમાં પહોંચી શકે તેવી વ્યવસ્થાનું સર્જન કરી શકે છે. લોજિસ્ટિક વર્ડ જે છે ને એ ડિલિવરી સાથે સંકળાયેલો છે, માલની ડિલિવરી સાથે. તો લોજિસ્ટિકની અંદર 2 ટાઈપ આવે, 3 ટાઈપ આવે, બાય રોડ, બાય સી અને બાય એર બરોબર. કે રોડથી તમે તમારો માલ પહોંચાડો ટ્રક દ્વારા, અથવા તો શિપથી બરોબર, સી દ્વારા દરિયા થ્રુ તમે માલ જો એક્સપોર્ટ કરતા હો તો પહોંચાડો, અને એર બરોબર, એર બાય પ્લેન તમે તમારો માલ પહોંચાડો. તો એ બજારની નજીકતા અથવા તો નિયર માર્કેટ નિયર ટુ યોર પ્લેસ હોય તો એ તમે જે છે એ માલ છે ઝડપથી બજારમાં પહોંચાડી શકો. અને જો તમારો રો મટીરિયલ છે એ કુદરતી પરિબળો પર આધાર રાખવું, જેમ કે માઇન્સ, ખાણ હોય, ખાણ બરોબર, માઇનિંગ એવું છે કુદરતી પરિબળ છે કે ગમે ત્યાં ન મળે, અથવા તો જે એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ છે, તો અને ઉત્પાદનની પ્રક્રિયામાં જે રો મટીરિયલ્સમાંથી તૈયાર માલનું પ્રમાણ નીચું હોય, તો એવી પરિસ્થિતિમાં રો મટીરિયલના ક્ષેત્રો નજીક હોય એવું ઉત્પાદન સ્થળ જે છે એ પસંદ કરવું પડે, રાઈટ. તો આવી જ રીતે ઘણી વખત કેવું છે કે તમારે ડિસિઝન લેવું પડે કે તમારે રો મટીરિયલ ઇમ્પોર્ટન્ટ છે કે તમારો તૈયાર માલથી તમારે બજાર પહોંચવાનું સ્થળ જે છે એ મહત્વનું છે, રાઈટ. ઘણી વખત આ કુદરતી પરિબળો હોય તો એમાં તો બજાર ને ધ્યાનમાં ન લેવું પડે, એમાં તો તમારે રો મટીરિયલ જે અવેલેબલ હોય, જેમ કે ખાણ છે, તો ખાણ તો ક્યાં હશે? તો આપણે ઇન્ડિયાની વાત કરીએ તો બિહાર સાઈડ જ હોય, તો બિહાર સાઈડ જ તમારે એ તમારો બિઝનેસ છે ડેવલપ કરવો પડે બરોબર. પછી એનું માર્કેટ તો ગમે ત્યાં હોઈ શકે, તો એ દેટ ઇઝ લીસ્ટ કન્સર્ન, રાઈટ. બીકોઝ બીજે ક્યાંય તમારે માઇનિંગ કરી જ ના શકો,
રાઈટ, કારણ કે ઈ તો ઇટ ઇઝ ડિપેન્ડ ઓન ધ જીઓમેટ્રિકલ કન્ડિશન ઓફ ધ કન્ટ્રી. તો એવા પરિબળોમાં જ્યાં રો મટીરિયલ અવેલેબલ હોય ત્યાં તમારે બિઝનેસ કરવો પડે, અથવા તો એસ્ટેબ્લિશ કરવું પડે તમારું એન્ટરપ્રાઇઝ, ત્યારે માર્કેટને ધ્યાનમાં રાખવું પડે. નહીં માર્કેટ પછી ગમે ત્યાં તમે હોય એ તમારે તમારો માલ છે તે રીતે પહોંચાડવો પડે. એવી જ રીતે જો તમારો તૈયાર માલ છે એ ખૂબ જ હલકો હોય, હલકો એટલે લાઇટ વેટ હોય, જેમ કે કમ્પ્યુટર ચિપ્સ, પ્લાસ્ટિક નો પ્રોડક્ટ છે, તો ત્યાં આગળ શું છે જે બજાર જે છે એ ગમે ત્યાં હોઈ શકે. તમારું માર્કેટ છે એ આખા તમારી જે પ્રોડક્શન ફેસિલિટી તમે થોડું દૂર હોય તો પણ એમાં કોઈ એટલો બધો ફરક પડતો નથી. પણ જો તમારી જો પ્રોડક્ટ જે છે એ પેરિશિબલ આઇટમ્સ હોય, પેરિશિબલ એટલે થોડા સમયમાં ઈ છે ને બગડી જાય એવી આઇટમ્સ હોય, જેમ કે દૂધ, બ્રેડ, ઈંડા, બરાબર, વેજીટેબલ્સ, આવી પેરિશિબલ આઇટમ્સ જે બિઝનેસ હોય તો એમાં એમાં તમારે બજારની નજીક હોવું એ ખૂબ જરૂરી પેરામીટર્સ છે. બરાબર, એટલે કે માર્કેટ છે એ આ પ્રોડક્ટની નજીક હોવું જોઈએ, જેથી કરીને તમે ઝડપથી ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. તો આ રીતે અલગ અલગ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને પ્લાન્ટ લોકેશન જે છે એનું મહત્વ ખૂબ વધારે હોય છે. નાઉ સ્ટેપ્સ ઇન્વોલ્વડ ઇન સિલેક્શન ઓફ લોકેશન, રાઈટ? તો લોકેશન સિલેક્શન કરવા માટે કયા સ્ટેપ જરૂરી છે, એટલે તો કયા તબક્કાઓ જે છે મહત્વના છે? તો એમાં સૌથી પહેલું છે સિલેક્શન ઓફ ધ રીજન, રાઈટ? બીજું છે સિલેક્શન ઓફ લોકાલિટી, અને ત્રીજું છે સિલેક્શન ઓફ સાઇટ. તો સિલેક્શન ઓફ રીજન આપણે જોઈએ તો વૈશ્વિક આર્થિક વ્યવસ્થા એ સ્થાન આધારિત ઘટના છે. બરોબર, એટલે કે ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમ છે. તો જેમ જાપાન, બ્રિટન એ બધા કેવા દેશ છે? ઉદ્યોગ પ્રધાન દેશ છે. બરાબર, ઇન્ડિયા જે કેવો દેશ છે? ખેતી, એગ્રીકલ્ચર બેઝ કન્ટ્રી છે. અને જો અમેરિકા જે છે, બરાબર, એ કેવો છે? એ બંને મિક્સ ટાઈપનો છે, ઉદ્યોગ પ્રધાન છે અને ખેતી પ્રધાન છે. તો ખેતી અને ઉદ્યોગના સ્થાનને નક્કી કરતું મુખ્ય પરિબળ જે છે એ નેશનલ રિસોર્સિસ છે, કુદરતી સંપત્તિ છે. તો ખનિજ સંપત્તિ જે છે એ ઉદ્યોગ પ્રધાન દેશની પ્રાથમિક જરૂરિયાત છે, અને એની સામે જે ફળદ્રુપ લેન્ડ છે, વોટર છે, અનુકૂળ એન્વાયરમેન્ટ છે, આબોહવા છે, એ ખેતી પ્રધાન દેશની મુખ્ય જરૂરિયાત છે. તો ખનિજ અને જમીન સંપત્તિ વિવિધ સ્વરૂપે વિસ્તરેલી છે, જેના અર્થે એના આધારે આર્થિક વ્યવસ્થા જે છે ગોઠવાય છે. તો આ બધું ઘણું ખરું જે છે એ નેશનલ રિસોર્સિસ જે છે, બરોબર, એની ઉપર પણ ડિપેન્ડ કરતું હોય છે. તો જે રીજન છે, રીજન એટલે પ્રદેશ, પ્રદેશ પસંદગીને અસર કરતું બીજું મુખ્ય પરિબળ જે છે ધેટ ઇઝ પોલિટિકલ બાઉન્ડ્રીઝ. પોલિટિકલ એટલે રાજકીય સરહદો. બરોબર, તો રાજકીય ધોરણે વિશ્વ જુદા જુદા કોન્ટિનેન્ટ્સમાં જે ફેલાયેલું છે અને દેશ છે એ અલગ અલગ કન્ટ્રીઝમાં વહેંચાયેલો છે. તો રાજકીય સરહદો એ કુદરતી પરિબળો જેવા કે દરિયા કિનારો, પર્વતમાળા, રણ વિસ્તાર, અથવા તો રાજકીય સમજૂતીથી નક્કી કરેલી જે લાઇન ઓફ કંટ્રોલ્સ જે છે, બરોબર, એની ઉપર પણ આધાર રાખતો હોય છે. એવી જ રીતે દેશની અંદર જે છે એ અલગ અલગ સ્ટેટ્સ આવેલા હોય છે, રાઈટ? તો એ સ્ટેટ જે છે એ પાછા અલગ અલગ પ્રોવિનન્સ જેવા કે ડિસ્ટ્રિક્ટ, તાલુકા, નગર, ગ્રામ એમાં વિભાજન થાય છે. તો આ બધું આ પ્રદેશ છે. બરોબર, જેમ કે ગામ, શહેર, પછી જિલ્લો, તાલુકો, જિલ્લો, સ્ટેટ, કન્ટ્રી, રાઈટ, એન્ડ ઓલ ધ કન્ટિનન્ટ્સ એટસેટ્રા, એ પ્રમાણે આખો પ્રદેશ છે વિભાજિત થયેલો છે. તો દરેક જે લીડર હોય જે તે વિસ્તારની ઔદ્યોગિક પ્રવૃત્તિને ઈચ્છિત દિશામાં વળવા માટે સતત જે છે એ ઇનિશિયેટિવ અથવા તો એના ઇન્સેન્ટિવ્સ, પ્રલોભનો અને અમુક જે કન્સ્ટ્રેન્ટ એટલે અમુક રિસ્ટ્રિક્શન છે એ લાદવામાં આવતા હોય છે. જો કે જેમ કે ભારતમાં પછાત પ્રદેશોના આર્થિક વિકાસ માટે આવા પ્રદેશમાં સ્થપાતા ઉદ્યોગોને રોકડ સહાય એટલે કે કેશ સબસિડી આપે, ઘરમાં ટેક્સેશનમાં રાહત આપે અને બીજી બધી જે બેનિફિટ્સ જે છે એ આપતા હોય છે. તો શહેરી વિસ્તારમાં ઉદ્યોગની સ્થાપના ઉપર જે છે અર્બન ઓથોરિટી દ્વારા થોડા કન્સ્ટ્રેન્ટ પણ લાદવામાં આવે છે. એટલે કેવું છે કે કન્ટ્રીનો આખો ઓવરઓલ 360 ડેવલપમેન્ટ થાય એના માટે શહેર અને ગામ બંને વચ્ચે સંતુલન છે ને સ્થાપવામાં આવે છે. તો શહેરમાં તો ઓલરેડી થોડો ઘણો પ્રોગ્રેસ હોય જ છે, તો ગામને થોડું ઊંચું લાવવા માટે, ગામનો પ્રોગ્રેસ કરવા માટે શું છે કે આવો બિઝનેસ છે ગામમાં સ્થપાય, બરાબર, ગામડાઓમાં સ્થપાય, ત્યાં રોજગારી મળે, તો એવા પ્રલોભનો અને જે સરકાર દ્વારા આપવામાં આવે છે અને એમાં
ટેક્સ બેનિફિટ્સ હોઈ શકે, સબસિડીના સ્વરૂપે એ પ્રલોભનો આપી શકાય, જેથી કરીને ત્યાં છે ગામનું છે એ ડેવલપમેન્ટ થાય. બરોબર, તો એવી જ રીતે શહેરની અંદર છે ને રિસ્ટ્રિક્શન રાખવામાં આવે કે જો શહેરની અંદર તમે એવા ઉદ્યોગો નાખો તો એને તમને દંડ થાય. બરોબર, તો આ બંને અલગ અલગ વસ્તુ છે. તો એ તમે તમે કયા રિજનમાં તમારો બિઝનેસ જે છે ડેવલપ કરવા માંગો છો એ તબક્કો પણ અહીં મહત્વનો બની જાય છે. એવી રીતે અમુક ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એ પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન જેવી જે ફેસિલિટી છે તેની ઉપર પણ આધાર રાખે છે. જેમ કે કોઈ બિઝનેસ એ તમારે ગુજરાતમાં સ્થાપવો કે મહારાષ્ટ્રમાં સ્થાપવો એ ડિપેન્ડ કરે છે. બરોબર, એવી જ રીતે પોલિટિકલ બેકગ્રાઉન્ડ પણ છે ને એ ખૂબ મહત્વનું પેરામીટર છે. તમને ખ્યાલ હશે બરોબર કે પહેલા જે નેનો પ્રોજેક્ટ હતો ટાટા ટાટાનો નેનો કારનો પ્રોજેક્ટ ક્યાં હતો? વેસ્ટ બેંગાલમાં હતો. વેસ્ટ બેંગાલની અંદર કેવું થયું કે ત્યાંની લોકલ પબ્લિકે સપોર્ટ ન કર્યો તો અને વિરોધ કર્યો એ પ્લાન્ટનો, એ પ્લાન્ટ જે છે એ પછી ગુજરાતમાં સ્થપાયો. એ જ રીતે તમને ખ્યાલ હશે તો અહીંયા આપણે મહુવા પાસે મીઠી વીરડી પાસે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે એ શરૂ કરવાનું ગવર્મેન્ટનું એક સપનું હતું. બરોબર, પણ ત્યાં આગળ મહુવાની જે રિજન જે છે એના લોકોએ એ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે જે છે વિરોધ કર્યો અને વિરોધ બહુ વધારે પડતો થયો એટલે એ પ્રોજેક્ટ છે આખો કેન્સલ થયો. એ જ રીતે આ નિરમા જે છે આ નિરમા કેમિકલ કોમ્પ્લેક્સ છે બરોબર, તો એ જ બિઝનેસમેન જે છે બરોબર એ લોકો મહુવા પાસે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી ખોલવાના હતા, પણ તેમ છતાં મહુવાના લોકોએ ત્યાં એ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીનો પણ વિરોધ કર્યો એટલે હવે એ જે ફેક્ટરી જે છે એ રાજસ્થાનમાં જતી રહી. બરોબર, તો આવી રીતે જે છે એ ટેરિટરી વાઇઝ જે છે લોકોનો ફીડબેક છે પ્રતિસાદ છે એ જોવો પડે અને એના ઉપરથી પણ જે છે સાઇટ લોકેશન જે છે કરવું પડતું હોય છે. એવી જ રીતે સેકન્ડ વન ઇઝ સિલેક્શન ઓફ લોકાલિટી. તો ઉત્પાદન વિતરણની સવલત સ્થાપવા માટે પ્રદેશ એટલે કે દેશ રાજ્ય જિલ્લો નક્કી થયા પછી બીજા તબક્કાની અંદર આ પ્રદેશના કયા વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવો તે નિર્ણય કરવામાં આવે છે. તો એની અંદર ત્રણ પેરામીટર્સ છે. એક છે અર્બન એરિયા એટલે કે શહેરમાં શહેરી વિસ્તારમાં સ્થાપવું, બીજો છે રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં સ્થાપવું અને ત્રીજો છે સબ અર્બન એરિયા એટલે કે પરા વિસ્તાર. બરાબર, તો એ તમારી પ્રોડક્ટ રો મટીરિયલની અવેલેબિલિટી અને એના બેઝ ઉપર જે છે એ સિલેક્શન જે છે કરવું પડતું હોય છે. હવે શહેરી વિસ્તારમાં તમે જો કોઈ ઉદ્યોગ સ્થાપો તો એના ફાયદા અને ગેરફાયદા કંઈક અલગ હોય, એ જ રીતે ગામમાં તમે ઉદ્યોગ સ્થાપો તો એના ફાયદા ગેરફાયદા કંઈક અલગ હોય. શહેર વિસ્તારના જે ફાયદા છે બરાબર એ ગામ વિસ્તારના ગેરફાયદા બને અને ગામ ગ્રામ્ય વિસ્તારના ફાયદા છે એ શહેર વિસ્તારના ગેરફાયદા બને, કારણ કે એ બંને અલગ ટેરિટરી છે. તો આપણે જોઈએ વન બાય વન. તો કે શહેરી વિસ્તારમાં જો તમે કોઈ બિઝનેસ સ્થાપો તો એમાં શું હોય, શહેરમાં શું ઉપલબ્ધ હોય એના ફાયદા? તો કે ટ્રાન્સપોર્ટેશન છે એ અવેલેબલ હોય. બરાબર, એવી જ રીતે કોમ્યુનિકેશન સંદેશા વ્યવહાર કોમ્યુનિકેશનની ફેસિલિટી જે છે બરોબર એ ખૂબ સારી હોય, અથવા તો કુરિયર્સ છે પોસ્ટ છે આ તે. બરાબર, એવી જ રીતે નાણાકીય સેવાઓ જે છે અલગ અલગ કોમર્શિયલ એક્ટિવિટી રિલેટેડ જે સર્વિસીસ છે જેમ કે બેંક કોઓપરેટિવ સોસાયટી રાઈટ, એ બધું જ શહેરમાં અવેલેબલ હોય. પછી વીમાની સેવાઓનો પણ લાભ મળે ઇન્સ્યોરન્સનો. એવી રીતે ગોદામો તેમજ કોલ્ડ સ્ટોરેજો જે છે વેરહાઉસીસ કોલ્ડ સ્ટોરેજ ઉપલબ્ધ હોય. સ્કિલ અને અનસ્કિલ બંને કર્મચારીઓ છે એ મળી રહે. એવી જ રીતે પૂરક સર્વિસીસ એટલે કે જે ઓલ્ટરનેટિવ સર્વિસીસ જે છે જેમ કે રિપેર મેન્ટેનન્સ એવી બધી જે સર્વિસીસ જે છે એ ત્યાં આગળ મળી રહે. તૈયાર માલનું વિસ્તૃત બજાર માર્કેટ જે છે એ ત્યાં મળી રહે. કર્મચારીઓને કારીગરોને ટ્રેનિંગ આપવાની ફેસિલિટી છે એ મળી રહે. બરાબર, એવી જ રીતે કર્મચારીઓ માટે શિક્ષણ અને એન્ટરટેનમેન્ટના સાધનો જે છે એ ત્યાં અવેલેબલ હોય. અને પાણી પુરવઠો ફાયર એક્સ્ટિંગ્યુશર્સ પોલીસ સર્વિસીસ એ બધું જે છે એ બધું જે છે એ અવેલેબલ હોય. તો આ બધા શહેર વિસ્તારના ફાયદા છે. ગેરફાયદા શું હોય? તો કે જમીનની કિંમત જે છે એ કેવું છે ખૂબ વધારે હોય અને પૂરતી જમીન પણ જે છે અવેલેબલ ન થાય. એવી રીતે મજૂરીનું જે ખર્ચ હોય મજૂરી ખર્ચ એ મોંઘી હોય. એવી જ રીતે યુનિયન
મજૂર સંઘનું જે છે એ બહુ વિકસિત થયેલું હોય, એટલે કે જે જેને કહેવાય ને કર્મચારી યુનિયન જેને કહે, તો એ યુનિયન બનેલું હોય. તો યુનિયન જે છે ને એ એક બહુ મહત્વનો ફેક્ટર છે કોઈ પણ ફેક્ટરી ને રન કરવા માટે. જો કોઈ ફેક્ટરી ની અંદર યુનિયન બની જાય તો પછી એ છે સતત મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે દરાર અથવા તો તકરાર થતો રહે, અને યુનિયન છે એ હંમેશા મજૂર ને પ્રોટેક્ટ કરવાનું અને એની એને શોષણ ન થાય એવા એવા જે છે હંમેશા કામો જે છે એ કરતું હોય છે. તો એમાં તો આવા વલણ ને લીધે સતત મેનેજમેન્ટ અને યુનિયન વચ્ચે ઘર્ષણ થાય એવું બની શકે. બરોબર, એવી જ રીતે તમારું શહેર ની અંદર એફ્લુઅન્ટ જે હોય, બરોબર, એટલે ગંદુ પાણી જે છે તો એ છોડવું ક્યાં એનો પ્રશ્ન ઉભો થાય, અને શહેર ની અંદર ગંદકી જે છે એક વધી શકે. તો આ બધા જે છે ગેરફાયદા છે. એવી રીતે ગ્રામ્ય વિસ્તારના ફાયદા તમે જુઓ તો જે શહેર વિસ્તારના ગેરફાયદા હોય ને એ ગ્રામ્ય વિસ્તારના ફાયદા થઈ જાય. જેમ કે જમીન ખૂબ મળી રહે, મજૂરીના દર ઓછા હોય, બરોબર, જે અનસ્કિલ લેબર છે એ મોટા પ્રમાણમાં મળી રહે, કર્મચારીઓ મકાનમાં માલિકના જે સંબંધો હોય એમાં કોઈ એટલો બધો ખચકાટ ન હોય, કરવેરાનું પ્રમાણ ઓછું હોય, સામાજિક પ્રશ્નો જે છે કે ગંદા વસવાટો અને એકમોની કેન્દ્રીકરણની ઊભી થતા પર્યાવરણના પ્રશ્નો જે છે એ ટાળી શકાય. તો આ બધા ફાયદા છે ગ્રામ વિસ્તારના. ગેરફાયદા શું છે? તો જે શહેર વિસ્તારના ફાયદા છે એ ગ્રામ્ય વિસ્તારમાં એ બધી ફેસિલિટી ન હોય, જેમ કે સંદેશા વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, બરોબર, કર્મચારીઓ માટે ટ્રેનિંગ, માર્કેટ છે, માર્કેટથી ગામ દૂર હોય, આ બધા જે છે ગેરફાયદા છે. તો આ બધાનું જ અનુકૂલન સાધીને જે બેસ્ટ સ્ટ્રેટેજી હોય એ સ્ટ્રેટેજી પ્રમાણે સાઇટ લોકેશન કરવું પડે. એ જ રીતે થર્ડ વન, ધેટ ઇઝ સબ સબ અર્બન એરિયાઝ, એટલે કે પરા વિસ્તાર. તો પરા વિસ્તાર એટલે કેવું હોય? તો એ શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંને તદ્દન એકબીજાને વિરુદ્ધ વિકલ્પો છે, બરોબર, ઓપોઝિટ છે. પણ પરા વિસ્તાર જે કહેવાય સબ અર્બન એરિયાઝ, એ બંનેનું એક સમાધાન છે. બરોબર, તો પરા વિસ્તાર શહેર વિસ્તારથી ઠીકઠાક દૂર હોય, બહુ દૂર ન હોય, અને શહેરી વિસ્તારને મળતા લાભો એ મેળવી શકે, તેમજ ગ્રામ્ય વિસ્તારના જે ગેરફાયદા જે છે એ પણ દૂર કરી શકાય. બરોબર, તો પરા વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવો એ એક સારો વિચાર કહેવાય. બરોબર, તો એનું કારણ શું? તો કે પરા વિસ્તારની અંદર જે છે કે સસ્તી અને પૂરતી જમીન મળી શકે, એવી જ રીતે અન્ય જે સર્વિસીસ છે, બેંક, વીમા, ગોડાઉન, વેરહાઉસીસ, બરોબર, કોલ્ડ સ્ટોરેજ, વોટર ની સર્વિસીસ, ફાયર એક્સ્ટિંગ્યુશન વગેરે જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે, એવી રીતે સ્કિલ અને અનસ્કિલ બંને ટાઈપના લેબર મળી રહે, ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકો. તો આ એક છે ને સબઅર્બન એરિયા છે, શહેર અને ગ્રામ્ય, બરોબર, એ બંનેનો સમાધાન પૂરું પાડે એ ટાઈપનો એરિયા છે. બરોબર, તો તમે જોશો, મેં તમને પહેલા પણ ઉદાહરણ આપ્યું, અમદાવાદ, અમદાવાદ સિટી છે, તો અમદાવાદ સિટીની નજીક 10 કિલોમીટરની આજુબાજુ જે બધા એરિયા બન્યા છે, વટવા છે, નરોડા છે, ઓઢવ છે, આ સાઈડ તમે જુઓ તો ચાંગોદર છે, બગોદરા છે, બરોબર, તો એ બધા અમદાવાદને ટચ થયેલા છે, અમદાવાદની બોર્ડરને ટચ થયેલા, તો એ બધા પરા વિસ્તાર કહેવાય. તો ત્યાં તમે જોશો તો ખૂબ બધા ઉદ્યોગો છે વિકસેલા છે, રાઈટ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સાઇટ સિલેક્શન પ્રોસેસ. નાવ વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સિલેક્શન ઓફ લોકેશન. બરોબર, સ્થાન પસંદગીના અસર કરતા પરિબળો. તો સૌથી પહેલું જે છે એ પરિબળ છે નિયરનેસ ઓફ રો મટીરિયલ સોર્સિસ. એ ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે, એટલે કાચા માલ ની નજીકતા, બરાબર, કાચો માલ અવેલેબલ જલ્દી થાય એવું સાઇટ સિલેક્શન હોવું જોઈએ. સેકન્ડ વન ઇઝ નિયરનેસ ઓફ માર્કેટ. બરોબર, તો આ બંને ફેક્ટર છે એ એકબીજાથી તદ્દન વિરુદ્ધ છે. એવું બની શકે કે જ્યાં રો મટીરિયલની અવેલેબિલિટી ઇઝીલી હોય ત્યાં માર્કેટની અવેલેબિલિટી ન પણ હોય, અને જ્યાં માર્કેટની અવેલેબિલિટી હોય ત્યાં રો મટીરિયલની અવેલેબિલિટી ન હોય, તો એ બંને પેરામીટર છે એ ઓપોઝિટ છે. હવે તમારે આપણે કંપનીની પરિસ્થિતિને અને એન્ટર તમારી પ્રોડક્ટને પ્રોસેસને અનુલક્ષીને જે છે એ તમારે નજીક કયું સ્થાન સિલેક્ટ કરવું, રો મટીરિયલની અવેલેબિલિટી વાળું કે માર્કેટની અવેલેબિલિટી વાળું એ નક્કી કરવું પડે. સો ધીસ ઇઝ ઓનલી બેઝ ઓન ધ યોર પ્રોડક્ટ. એન્ડ થર્ડ વન ઇઝ સપ્લાય ઓફ લેબર ફોર્સ.
બરોબર, એટલે કે કારીગરીની પ્રાપ્તિ જ્યાં થઈ શકે તેવું જે પરિબળ છે એને ધ્યાનમાં રાખવું. ફોર્થ વન ઇઝ ફેસિલિટી ફોર પ્રોક્યોરમેન્ટ ઓફ ઇનપુટ, એટલે કે સાધનોની પ્રાપ્તિની સુવિધા. પ્રોક્યોરમેન્ટ એટલે પરચેસ, તમે જે ઇક્વિપમેન્ટ તમારે જોતું હોય બરોબર, એટલે કે યંત્રો માટે, તો એ જે છે એ અવેલેબિલિટી કેવી છે એની એ જોવું પડે, એના આધારે સિલેક્ટ કરી શકાય. ધેન અવેલેબિલિટી ઓફ કોમર્શિયલ સર્વિસીસ, બરોબર, જેમ કે બેંક ને તાર ટપાલ સંદેશા વ્યવહાર, એની અવેલેબિલિટી કેવી છે એની ઉપર સાઇઝ સિલેક્શન કરી શકાય. ધેન અવેલેબિલિટી ઓફ સોશિયલ સર્વિસીસ, સામાજિક સેવાઓ, બરોબર, એટલે કે હોસ્પિટલ, ટ્રેનિંગ, એન્ટરટેનમેન્ટની અવેલેબિલિટી, પોલીસ, રાઈટ, તો આ બધું જે છે એ અવેલેબલ કેવું છે એના બેઝ ઉપર નક્કી કરી શકો. સેવન્થ મંથ ઇઝ એટીટ્યુડ ઓફ ગવર્મેન્ટ ટુવર્ડ્સ લોકેશન, બરોબર, સ્થાન વિશે સરકારી વલણ કેવું છે. એ જ રીતે ડિસ્પોઝલ ઓફ વેસ્ટ, તમારું જે કંપની અંદર એવું વેસ્ટ જનરેટ થાય છે કે જે તમે ડાયરેક્ટલી છોડી ના શકો, એને કોઈ ટ્રીટમેન્ટ કરીને છોડો છો, અથવા તો એ હેઝાર્ડસ વેસ્ટ હોય તો એ વેસ્ટ ને ધ્યાનમાં રાખીને તમારું સિલેક્શન કરવું જોઈએ. કે જે રીતે એટીટ્યુડ ઓફ સરાઉન્ડિંગ એરિયાઝ, આજુબાજુનો જે વસ્તી જે છે એનો પ્રભાવ, બરોબર, જે લોકાલિટી છે, જે આજુબાજુના માણસો છે, બરોબર, એ મેં તમને કીધું ને એનો વિરોધ પણ હોઈ શકે કોઈ ફેક્ટરી એસ્ટાબ્લિશ કરવા માટે, રાઈટ. એ જ રીતે સ્ટ્રેટેજિક ફેક્ટર્સ બીજા જે છે અને એને ધ્યાનમાં રાખવા પડે. તો આ બધા આ ફેક્ટર્સ જે છે પેરામીટર્સ એને ધ્યાનમાં રાખીને સાઇટનું સિલેક્શન કરવું પડે. તો સૌથી પહેલાં છે રો મટીરિયલની વાત કરીએ આપણે, તો પ્રોડક્ટને ધ્યાનમાં રાખીને રો મટીરિયલ અવેલેબલ ઇઝીલી થાય એવું સાઇઝ સિલેક્શન કરવું પડે. પણ એ ક્યારે, એ સાઇઝ સિલેક્શન ક્યારે કરાય, કે જ્યારે રો મટીરિયલ છે એ કોઈ સ્પેસિફિક રિજનમાં જ મળતું હોય, અથવા તો રો મટીરિયલ છે એ કુદરતી સંપત્તિને આધીન હોય, તો ત્યારે એ જે જે આ ફેક્ટરને છે એ ધ્યાનમાં રાખવું પડે. જેમ કે માઇન બિઝનેસ છે, બરોબર, તો માઇનિંગ બિઝનેસમાં જે કોલસો છે, બરોબર, અથવા તો જે એવા ખડકો છે, એવા ખનિજ છે, એ બધું જે ટેરિટરીમાં અવેલેબલ હોય ત્યાં આગળ જો તમે બિઝનેસ સ્થાપો તો રો મટીરિયલનો ખર્ચ છે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે, એ ઘટી જાય. ઘણી વખત કેવું થાય કે તમારી પ્રોડક્ટની કિંમત રો મટીરિયલના ટ્રાન્સપોર્ટેશન કોસ્ટને કારણે ખૂબ બધી વધી જાય, બરોબર. તો એને લીધે પછી તમે બિઝનેસમાં ટકી ન શકો, રાઈટ. તો એ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને તમારે જે એ સાઇઝ સિલેક્શન કરવું પડે. ઘણી વખત રો મટીરિયલનું વેઇટ છે એ પણ મેટર કરે છે, બરોબર. વેઇટ બહુ વધારે હોય રો મટીરિયલ્સનું તો એનો ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ પાછો એ પ્રમાણે પણ ખૂબ વધારો આવે. ઘણી વખત રો મટીરિયલનું વોલ્યુમ વધારે હોય, એટલે કે કદ વધારે હોય, તો પણ એ પ્રમાણે તમારે જે છે સાઇઝ સિલેક્શન કરવું પડે, રાઈટ. નેક્સ્ટ વન ઇઝ નિયરનેસ ઓફ માર્કેટ, બરોબર, કે માર્કેટ નજીક છે કે નહીં. માર્કેટ નજીક હોવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે તૈયાર માલ છે એ ફટાફટ બજારમાં પહોંચે તો એ તમારો તૈયાર માલ છે એ ફટાફટ વેચાઈ જાય. તો મેં તમને કીધું એમ પેરિશેબલ આઇટમ્સ જે છે એની માટે એવું ખાસ જરૂરી છે કે એ જે પ્રોડક્ટ છે એ ઝડપથી બજારમાં પહોંચી જાય, બરોબર. તો તમે જોશો કે એ પેરિશેબલ આઇટમ જે બનાવતી હશે, જે કે ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલી કોઈ ફેક્ટરી હશે, તો એ હંમેશા ક્યાં હશે, સિટીની અંદર જ હશે, બરાબર, જેથી કરીને એ ડિસ્ટ્રીબ્યુશન જે છે એ ઝડપથી થઈ જાય પ્રોડક્ટનું, રાઈટ. તો એની માટે રો મટીરિયલ શું હોય છે ડેરી પ્રોડક્ટ માટે, તો કે મિલ્ક, બરાબર. તો મિલ્ક છે તો આજુબાજુના ગામમાંથી છે ને એ લોકો જે પશુપાલકો એ એવરી ડે જે છે એ પ્રોવાઈડ કરે ડેરીને, બરાબર. ડેરીએ રો મટીરિયલ લેવા જવું પડતું નથી, પણ સામેથી જે બધા જેના ડિસ્ટ્રીબ્યુટર છે, પશુપાલકો હોય છે, એ રો મટીરિયલ્સ એને પહોંચાડી જાય અને આજુબાજુના ગામથી પણ આવી શકે, 50-60 કિલોમીટર દૂરથી જે છે એવરી ડે મિલ્ક છે એ ત્યાં પહોંચાડે ડેરીમાં, અને ડેરીમાં પછી પ્રોડક્ટ બને અને એ પ્રોડક્ટ જે છે એ પછી ફટાફટ ડિસ્ટ્રીબ્યુટ થાય, બરાબર. તો બજારને ધ્યાનમાં રાખીને પણ તમે સાઇઝ સિલેક્શન કરી શકો. નેક્સ્ટ વન ઇઝ સપ્લાય ઓફ લેબર ફોર્સ, લેબર ફોર્સ એટલે કારીગરોની તો પૂરતી પ્રાપ્ય હોવું જોઈએ, એટલે કે યંત્રો, કાચો માલ અને કારીગરો એ કોઈ પણ ઉત્પાદન વ્યવસ્થામાં છે ને આવશ્યક પરિબળો છે,
તો આ પૈકી ઉત્પાદન પ્રક્રિયા માટે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને કારીગરોની જરૂર પડે. તો આવા કારીગરો જ્યાં સરળતાથી પ્રાપ્ત થાય એવા એકમ ત્યાં આગળ એકમ સ્થાપવું હિતાવહ છે. હવે જો અનસ્કિલ્ડ કારીગર જે હોય ને એ તો બધે જ હોય, બરોબર, બિન કુશળ કારીગર તો ગમે ત્યાં અવેલેબલ હોય, પણ જે સ્કિલ્ડ લેબર જે છે એ બધી જગ્યાએ અવેલેબલ હોતું નથી, રાઈટ. તો તમારી પ્રોડક્ટમાં કેવી સ્કિલની રિક્વાયરમેન્ટ છે, બરોબર, બેઝ ઓન દેટ યુ નીડ ટુ સિલેક્ટ યોર પ્લાન્ટ લોકેશન. એવી જ રીતે ફેસિલિટી ફોર પ્રોક્યુરમેન્ટ ઓફ ઇનપુટ્સ, એટલે કે ઉત્પાદન વ્યવસ્થા માટે ઇક્વિપમેન્ટ, રો મટીરિયલ, કારીગરોની પ્રાપ્તિ ઉપરાંત પ્રક્રિયા માટે જરૂરી એવી નિયમિત સર્વિસીસ, સાધનો જેવી કે ઇલેક્ટ્રિસિટી, વોટર, મેન્ટેનન્સ કામ માટે જરૂરી સુવિધાઓ, બરાબર, તો એ પણ અવેલેબલ હોવું જરૂરી છે. તો આ પ્રકારની સુવિધાઓ જે ફેક્ટરી સ્વયં ઊભી કરી શકે છે, જેમ કે ઘણી વખત કેવું હોય કે ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ, બરોબર, તો ઇલેક્ટ્રિસિટી બે રીતે મળી શકે. હલો, ઇલેક્ટ્રિસિટી બે રીતે પ્રાપ્ત થાય, કાં તો કંપની છે એ પોતાનું પોતાનું પાવર પ્લાન્ટ જે છે ડેવલપ કરે. ભાઈ પટેલ કહાન, તારું માઇક બંધ કર. તો એને કહેવાય કેપ્ટિવ પાવર પ્લાન્ટ, બરોબર. કેપ્ટિવ પાવર પ્લાન્ટ એટલે શું? તો કેપ્ટિવ પાવર પ્લાન્ટ ની અંદર કેવું હોય કે કંપનીની અંદર જે છે એ જે પાવર જનરેટ થાય છે સ્ટીમથી થતો હોય, એટલે કે થર્મલ પાવર પ્લાન્ટ હોય. તો એ જે સ્ટીમ જે ડેવલપ થાય છે, બરોબર, એનો બે રીતે બે પર્પઝ માટે ઉપયોગ થાય છે. પહેલો પર્પઝ છે ઇલેક્ટ્રિસિટી જનરેશન અને બીજો પર્પઝ છે પ્રોસેસ, એટલે કે કંપનીમાં જે પ્રોડક્ટ બનતી હોય એ પ્રોડક્ટને બનાવવા માટે સ્ટીમની જરૂર પડે, બરાબર છે. તો બે આપણી જે નિર્મા કંપની છે, અહીંયા નિર્મા પાવર જે કહેવાય નિર્મા કેમિકલ કોમ્પ્લેક્સ, તો એ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ છે. તો એનો અર્થ એ થાય કે એ કંપનીમાં જે ઇલેક્ટ્રિસિટીની રિક્વાયરમેન્ટ છે તો ત્યાં આગળ એ ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાત છે એ કંપનીમાંથી જ એ પાવર ડેવલપ કરે છે, એટલે કે કંપનીનો પોતાનો પાવર પ્લાન્ટ છે. અને જે બીજી જે સ્ટીમ જે ડેવલપ થાય છે વધારાની, એ વધારાની સ્ટીમ જે છે એનો પ્રોસેસમાં ઉપયોગ થાય છે, એટલે કે એ જે પ્રોડક્ટ બનાવે છે સોડા એશ પાવડર, પછી સોપ બનાવે છે, બરાબર, તો ગ્લિસરીન બનાવે છે, એ બધી એની પ્રોડક્ટ છે, કેમિકલ પ્રોડક્ટ્સ છે. તે કેમિકલ પ્રોડક્ટ્સ બનાવવા માટે સ્ટીમની જરૂર પડે. તો 50% સ્ટીમ છે એનાથી પાવર પ્લાન્ટ ચાલે છે અને બીજી 50% સ્ટીમ છે એ પ્રોસેસમાં જાય છે, બરાબર. તો આવા પાવર પ્લાન્ટને કહેવાય કેપ્ટિવ પાવર પ્લાન્ટ. તો ઘણી વખત મોટો મોટો પ્લાન્ટ હોય તો એનો પાવર પ્લાન્ટ પોતાનો હોય, અને બીજો જે શહેરમાં જેટલા ઉદ્યોગો જે છે, બરાબર, એની પાસે પોતાનો પાવર પ્લાન્ટ નથી, એ ક્યાંથી ઇલેક્ટ્રિસિટી લે? ગવર્મેન્ટ પાસેથી, એટલે કે આપણે જીઈબી પાસેથી આપણે આપણી વાત કરીએ તો. તો એની અવેલેબિલિટી કેવી છે? તો ઘણી વખત કેવું છે મોટો પ્લાન્ટ હોય તો ત્યાં આગળ ઇલેક્ટ્રિસિટી છે ગવર્મેન્ટ પાસેથી લે તો એ મોંઘી પડે, એના બદલે કંપની પોતાએ પોતાનો જ પાવર પ્લાન્ટ ઊભો કરી દે, બરાબર. તો એવી રીતે પણ જે છે એ ઘણી વખત આ ફેસિલિટી જે છે એ પૂરી પાડી શકાય છે. એ જ રીતે પાણી માટે શું હોય, બોર બનાવી દે, બરાબર, અથવા તો દરિયાની નજીક જે છે એ પ્લાન્ટ છે એ લોકેટ કરે. એટલે નિર્માની વાત કરું છું, નિર્મા છે દરિયાની છે, એટલે જેટલી વોટરની રિક્વાયરમેન્ટ છે એ બધી દરિયામાંથી પૂરી પાડે છે, બરાબર. ત્યાંથી પીવાનું પાણી દરિયામાંથી બનાવે અને પ્રોસેસમાં વપરાતું પાણી, સ્ટીમ માટે વપરાતું પાણી બધું જ દરિયાના પાણીમાંથી જે છે એ પ્રોસેસ કરીને આ લોકો વાપરે છે, બરાબર. હવે જો એ નિર્મા કંપનીએ ત્યાં આગળ પ્લાન્ટ નાખવાનું શું કામ નક્કી કર્યું? કારણ કે દરિયો નજીક હતો, એટલે બધી જ વોટર છે જેટલી સ્ટીમ બને છે એ બધું જ વોટર છે એ દરિયાના પાણીમાંથી બને છે, વિચાર કરો તમે, રાઈટ. તો દરિયો નજીક હોવું ઇટ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ ઓફ ધીસ કાઇન્ડ ઓફ એસ્ટાબ્લિશમેન્ટ ઓર ધીસ કાઇન્ડ ઓફ એન્ટરપ્રાઇઝ, બરાબર. તો એને લીધે આવી પ્રોક્યુરમેન્ટ ઇનપુટ્સ જે છે, બરાબર, એને ધ્યાનમાં રાખીને સાઇટ સિલેક્શન કરવું કરી શકાય. એ જ રીતે અવેલેબિલિટી ઓફ કોમર્શિયલ સર્વિસીસ, મેં તમને વાત કરી, બેંક, કાર, ટપાલ, સંદેશા વ્યવહાર એ નજીક હોય એ જરૂરી છે. એ જ રીતે અવેલેબિલિટી ઓફ સોશિયલ સર્વિસીસ, તો કે યંત્રો અને માલ સામગ્રી માટે જેમ વાહન વ્યવહારની સેવાની જરૂર પડે છે તેમ કારીગરો અને તેમના કુટુંબ માટે હોસ્પિટલ, બરાબર, એનું શિક્ષણ, એના એન્ટરટેનમેન્ટના સાધનો જ્યાં પ્રાપ્ય હોય, જ્યાં અવેલેબલ હોય ત્યાં આગળ જે છે
તમારું એસ્ટાબ્લિશમેન્ટ અથવા તો તમારો એન્ટરપ્રાઇઝ સ્થાપવો આપવો જોઈએ. નહીતર શું કરવું પડે કે એ જો અવેલેબલ ન હોય તો કંપનીમાં ઊભું કરવું પડે, રાઈટ? તો એ કંપનીમાં આ બધા એન્ટરટેનમેન્ટના સાધનો ઊભા કરવા, દેટ ઇઝ વેરી કોસ્ટલી. તો એની માટે એની બદલે શું કરાય, જ્યાં આ અવેલેબલ હોય એવી જગ્યાએ તમે બિઝનેસ સ્થાપો, તો એની જરૂર છે, એ મીન્સ એની એનું એસ્ટાબ્લિશમેન્ટ છે એ કંપનીએ ના કરવું પડે, રાઈટ? એવી જ રીતે એટીટ્યુડ ઓફ ધ ગવર્મેન્ટ ટુવર્ડ્સ લોકેશન, સરકારીને અર્ધ સરકારી જે સત્તાઓ છે, મ્યુનિસિપાલિટી હોય, શહેરી વિકાસ મંડળ હોય વગેરે, સ્થાન પસંદગીના નિર્ણયમાં બે પ્રકારની ભૂમિકા ભજવે. એક તો અમુક શહેરી વિસ્તાર તેની આજુબાજુના વિસ્તારમાં નવા ઉદ્યોગની સ્થાપના પર પ્રતિબંધ ફરમાવે, બરોબર? અને બીજું પછાત વર્ગ જે છે તે એવી ટેરિટરી હોય તો ત્યાં આગળ પ્રલોભનો પૂરા પડે, બરોબર? તો આ આને ધ્યાનમાં રાખીને સાઇટ સિલેક્શન કરવું પડે. ઘણી વખત તમે જોશો ને તો સેઝ સ્થાપવામાં આવે. સેઝ એટલે શું, તમને દેખાડું. સેઝ તો ઇટ ઇઝ કોલ્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, રાઈટ? તો ઇટ ઇઝ એન એરિયા ઓફ કન્ટ્રી દેટ ઇઝ સબ્જેક્ટ ટુ ડિફરન્ટ ઇકોનોમિક રેગ્યુલેશન ધેન અધર રિજન વિધિન ધ સેમ કન્ટ્રી, બરાબર? The SEZ economic regulations tend to be conducive to and attract foreign business, foreign direct investment. એટલે આવા પ્રલોભનો SEZ છે એ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે. તો આવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર આપણા ગુજરાતની અંદર જે છે ને, એ આપણે કચ્છ સાઈડ કયું કહેવાય, મુંદ્રા, બરાબર? મુંદ્રા સાઈડ જે છે એ SEZ છે. ત્યાં આગળ તમે ઉદ્યોગો સ્થાપો તો ખૂબ બધા ગવર્મેન્ટ બેનિફિટ્સ છે, બરાબર? તો એ એવા જે સેઝ જ્યાં આગળ હોય, એ ટેરિટરી હોય, ત્યાં આગળ બધા પ્રલોભનો હોય, અને એ જે સેઝ જે હોય ને એ પછાત એરિયાની આજુબાજુ જ હોય, જેથી કરીને એ પછાત એરિયાનું ડેવલપમેન્ટ થાય, બરાબર? તો ત્યાં આગળ ઘણા બધા પ્રલોભનો હોય, સબસિડી મળે, બરાબર? ઇન્સ્યોરન્સને લગતા લાભો મળે, ટેક્સેશનમાં રિલેક્સેશન મળે. એવા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ગવર્મેન્ટ છે એ જાહેર કરે અને ત્યાં આગળ બિઝનેસનો ગ્રો કરે. એ જ રીતે ડિસ્પોઝલ ઓફ વેસ્ટ ને ધ્યાનમાં રાખવું પડે. તો વેસ્ટ એ ત્રણ પ્રકારનો હોઈ શકે, સોલિડ વેસ્ટ હોય, લિક્વિડ વેસ્ટ હોય અને ગેસિયસ ટાઈપનો વેસ્ટ હોય. તો એ વેસ્ટને ધ્યાનમાં રાખીને જે છે એ સાઇટ સિલેક્શન કરવું જરૂરી છે. તમે તમારો કંપનીનો વેસ્ટ છે એ ગમે ત્યાં છોડી ના શકો, બરાબર? કારણ કે એમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે છે એ એની ઉપર રિસ્ટ્રિક્શન લગાડે અને એના નોર્મ્સ પ્રમાણે તમારે જે છે એ તમારા વેસ્ટને ટ્રીટમેન્ટ કરીને એ છોડવો પડે, બરાબર? અને ગમે ત્યારે પણ ન છોડાય, એનો એક સ્પેસિફિક ટાઈમ હોય, એ ટાઈમમાં જ કે જ્યારે જે લોકલ પબ્લિક જે છે એ બહુ એક્ટિવ ના હોય, બરાબર? તમે જોશો તો વર્તેજની આગળની સાઈડ બધી કંપની છે મધુસિલિકાની, તો એ લોકો ગેસ છોડે, બરાબર? અમુક ટાઈપનો ગેસ અથવા એનો એફ્લુએન્ટ હોય એ રાતના ટાઈમે છોડે, બરાબર? તો એ રાતના ટાઈમે છોડે જેથી કરીને બધા જે લોકો છે એ ઘરમાં હોય અને એની ગેસની જે છે એ અસર બહુ ઓછી આવે. તો આવો ગેસ જો તમે છોડતા હોય અને એ શહેરી વિસ્તારની અંદર જ હોય તો આજુબાજુના લોકો જે છે એની ઉપર એની ખરાબ અસર થાય. તો આવા તમારા વેસ્ટને ધ્યાનમાં રાખીને પણ સાઇટ સિલેક્શન કરવું પડે. એ જ રીતે એટીટ્યુડ ઓફ સરાઉન્ડિંગ એરિયા, સરાઉન્ડિંગ એરિયા એટલે ઉદ્યોગના સ્થાનિકરણ દ્વારા જે તે વિસ્તારનો આર્થિક વિકાસ થાય છે, જેમ કે રોજગારીની તકો વધે વધે છે, સ્થાનિક કાચામાળનું સ્થાનિક વેચાણ શક્ય બને છે. આમ છતાં જો કારખાના વિસ્તારના કારણે શહેરીકરણના દૂષણો ફેલાય, હવા પાણીનું પ્રદૂષણ વધે, તેવી પરિસ્થિતિમાં સ્થાનિક લોકો જે છે ને એને અણગમો હોય અને વિરોધ પ્રગટ કરે, બરાબર? તો એ લોકલ ટેરિટરીઝ, લોકલ્સ જે સરાઉન્ડિંગ એરિયા છે, જે વસાહતો છે, એનો વિરોધ થાય. મેં તમને એક્ઝામ્પલ આપ્યા ને આ મીઠી વીરડીનું, એ જ રીતે મહુવા પાસે સિમેન્ટ ફેક્ટરીનું, બરાબર? વેસ્ટ બેંગલમાં ટાટા નેનો કારનું, તો ત્યાં એ શું કામ એ બધા બિઝનેસ ફેલ ગયા? કારણ કે ત્યાં જે લોકલ વસાહતો હતી એનો વિરોધ હતો, બરાબર? અને એ વિરોધ એક સમયે એવો ચડે કે એમાં બધું પછી પોલિટિકલ પાર્ટી ઇન્વોલ્વ થાય, બરાબર? અને એ જે બિઝનેસ છે એ ત્યાં પછી એસ્ટાબ્લિશ ન થાય, એટલે પછી એને સાઇટ લોકેશન જે છે એ બદલવું પડે, બરાબર? તો આ એક બહુ મોટો ફેક્ટર છે.
રીતે સ્ટ્રેટેજિક ફેક્ટર્સ ને ધ્યાનમાં રાખીએ તો ઘણી વખત જે છે એ ધરતીકંપ પૂર વગેરે જે છે એ આફતો જે છે એ આવતી હોય છે. ઘણી વખત તમે દરિયાની નજીક અથવા તો નદીની નજીક બરોબર છે તમે વસાહતો સ્થાપો અથવા તો એન્ટરપ્રાઇઝ સ્થાપો તો પૂરને લીધે આખી ફેક્ટરી છે એ જે છે એ બરબાદ થઈ જાય, બરોબર, ધરતીકંપના લીધે બરબાદ થઈ જાય. તો જ્યાં આગળ આવા ધરતીકંપ વારંવાર આવે છે અથવા પૂરની અશક્યતા વારંવાર રહેલી છે તો એવા એરિયાને ધ્યાનમાં રાખીને સાઇટ સિલેક્શન કરવું જોઈએ, બરોબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ ધ સાઇટ સિલેક્શન ઓફ એન એન્ટરપ્રાઇઝ, રાઈટ. તો આજના સેશનમાં આપણે આટલું.